લાસ્ટ લેક્ચરમાં આપણે રંગંધતા વિશે શરૂઆત કરી હતી. આજે આપણે ડિટેલમાં જોઈએ કે કલર બ્લાઇન્ડનેસ રંગંધતા છે એ શું છે, પણ આ રંગંધતાને આપણે લાલ લીલી રંગંધતા અથવા ફક્ત રંગંધતા તરીકે ઓળખીએ. કેમ કે પહેલી છે ને મેં તમને ગયા લેક્ચરમાં સમજાવી હતી એ બહુ જાણીતી નથી, પણ આ છે એ વધારે જાણીતી છે. અને આ કઈ છે તો કે આ છે એ લિંગ સંકલિત પ્રચ્છન્ન ખામી છે. જો આપણે ભણવાના જેટલા આવે છે એ કેટલા ક્યાં છે, બધા પ્રચ્છન્ન જ છે, અને આ લિંગ સંકલિત છે. હવે આ ખામી છે એ લિંગ સંકલિત એટલે એક્સ કે વાય સંકલિત બેયને લિંગ સંકલિત જ કહી શકાય, લિંગ જ કહી શકાય લિંગી રંગસૂત્ર, પણ બેયને લિંગી રંગસૂત્ર સેક્સ ક્રોમોઝોમ કહી શકાય, પણ આપણે અભ્યાસક્રમમાં ફક્ત એક્સ વિશે જ આવે, વાય વિશે આવતું નથી. એટલે આપણે લિંગ સંકલિત છે એને એક્સ સંકલિત જ સમજીએ. તો લિંગ સંકલિત પ્રચ્છન્ન કીધી હોય અથવા એક્સ સંકલિત પ્રચ્છન્ન ખામી કીધી હોય, બરાબર આ છે. સાથે સાથે શરૂઆત કરીએ પહેલાં તમને થોડુંક મનમાં થાય કે વાય સંકલિતમાં તો એવું તો શું હશે, બરાબર. અને ગયા વખતે મેં તમને ક્રિસ ક્રોસનું સમજાવ્યું હતું, તો એના થોડી બાબત છે. વાય રંગસૂત્ર હોય ને એની સાથે સંકળાયેલું છે એ કોઈ દિવસ પુત્રીને ન મળે. આવી ખામી હોય ને, આની અંદર કંઈક ખામી હોય તો એ પુત્રીને મળશે, તો કે પુત્રીને તો કોઈ દિવસ વાય રંગસૂત્ર આવે નહીં. એટલે જે વાય રંગસૂત્ર સાથે સંકળાયેલી છે ને, વાય સાથે સંકલિત, બરાબર, એને હોલેન્ડ્રિક કહેવામાં આવે. એને શું કહેવાય? હોલેન્ડ્રિક. અને એ જનીન છે એ બધા કેવા કહેવાય? હોલેન્ડ્રિક જનીન. વાય સાથે સંકલિત જનીન એને હોલેન્ડ્રિક જનીન કહેવામાં આવે. આ અગત્યનો પોઈન્ટ, ભલે આપણે નથી આવતો પણ. અને એની ખામી છે એ હંમેશા નરમાંથી નરમાં જ જાય, ગમે એટલી પેઢી સુધી નરમાંથી નરમાં જ જાય, ક્યારેય એ કોઈ દિવસ માદામાં જતી નથી. દાદામાંથી એના દીકરામાં, એના દીકરામાંથી એના પૌત્રમાં, આ જ રીતે. તો એવા તો ક્યાં લક્ષણો હશે? તો એની એક ખામીનું એક્ઝામ્પલ, ખામી તો ન કહી શકાય, આ જે કહી છે ને એમાં કોઈ રોગે હોઈ શકે, બરાબર, કોઈ ગંભીર રોગે હોય, સામાન્ય બાબતે હોય, કોઈક લક્ષણ પણ હોઈ શકે. તો આવું લક્ષણ છે એની અંદર આપણે એક ઉદાહરણ જોઈએ. હાઈપર ટ્રાઇકોસોમિયા હાઈપર ટ્રાઇકોસોમિયા એનો મતલબ છે કાનની ઉપર વાળ એટલે આ વાળ નહીં, પણ તમે અહીંયા ભણી ગયા છો કાનની રચનામાં, બરાબર. તો આ જે કડક ભાગ છે ઉપરનો, એ ભાગની ઉપર વાળ હોય, ક્યારેય કોઈ સ્ત્રીને ન હોય, ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં. રૂવટી તો બધાને હોય, ઝીણી સ્ત્રીને હોય પુરુષને, પણ એ વાળ સ્વરૂપે છે ને એ આવે એ ફક્ત નરના વાય રંગસૂત્ર સાથે સંકળાયેલું હોય. એટલે એવું નહીં કે જન્મથી જ બધા નર બાળકોને વાળ હોય કાન ઉપર, પણ એ મોટી ઉંમરે ધીમે ધીમે છે જોવા મળે, વધારે ઓછા પ્રમાણમાં હોય, પણ હોય ખરા, પણ કોઈ સ્ત્રીને ક્યારેય કાન ઉપર વાળ હોઈ શકે નહીં. તો આ લક્ષણ છે હાઈપર ટ્રાઇકોસોમિયા, એ વાય સંકલિત છે, એ હંમેશા આ રીતે નરમાંથી નરમાં જ જાય, બરાબર. એક આ પ્રકારની આનુવંશિકતા છે એ વાય રંગસૂત્ર સાથે સંકળાયેલી. બીજું આનુવંશિકતાની જ વાત છે, તો આપણે એક, મેં તમને આની અગાઉ એક મુદ્દાની ચર્ચા ઘણા વખત પહેલાં કે કરેલી હશે, આદિ માતા વિશે સમજાવેલું હશે, બરાબર. માઇટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ, આ પણ અગત્યનો પોઈન્ટ છે, નાના પોઈન્ટ છે, ઇઝીલી યાદ રહી જેવા. માઇટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ, આને આપણે કહેશું ગુજરાતીમાં કણાભ સૂત્રીય આનુવંશિકતા. આ શું છે? કણાભ સૂત્ર છે, અંડકોષની વાત કરીએ, ભણી ગયા છો ચેપ્ટર એટલે તમને ખબર છે. અંડકોષ છે એક જાતનો કોષ જ છે, અર્ધીકરણથી બનેલો, અને જે રીતની બધી પ્રાણી કોષમાં અંગિકાઓ છે એવી લાક્ષણિક અંગિકા ધરાવે છે. પણ શુક્રકોષ છે એની અંદર એક કણાભ સૂત્ર તો છે જ, અહીંયા કોષ કેન્દ્ર, અહીંયા પુષ્કળ કણાભ સૂત્ર છે, અને એ કણાભ સૂત્ર એની પ્રચલન ક્ષમતા માટે છે, એનર્જી પ્રોવાઈડ કરે.
પણ જ્યારે ફલિતાંડ બનશે ત્યારે તો બે છે એના પ્રકોષ કેન્દ્ર, જેને કહીએ ને આપણે નર પ્રકોષ કેન્દ્ર, માદા પ્રકોષ કેન્દ્ર, એ બે એકબીજાની સાથે જોડાય અને જે બન્યું એને આપણે કહીએ ફલિતાંડ. બરાબર. કોષ કોનો હતો? અંડકોષ. એટલે કે કોનો હતો? સ્ત્રીનો કોષ હતો. એની અંદર લાક્ષણિક બધી અંગિકાઓ છે એ જ રીતે એની અંદર એનું કણાપસૂત્ર હશે. બરાબર. પુરુષની અંદર કણાપસૂત્ર શુક્રકોષમાં હતા પણ એ આમાં ક્યાંય ભાગ નથી લેતા, એ તો એના પ્રચલન માટે એમ પહોંચાડવા પૂરતા છે. ભાગ કોણ લે છે? એનું કોષ કેન્દ્ર. બેના 23 રંગસૂત્ર ભેગા થઈને 23 જોડી થઈ ગયા, 46 રંગસૂત્ર થઈ ગયા. પણ કણાપસૂત્ર છે એ ફક્ત આની અંદર સ્ત્રીનું જ હશે. હવે આ બાળકનો પહેલો કોષ બન્યો, આમાંથી બાળકના જેટલા કોષ બનશે એમાં કણાપસૂત્ર હશે એ કેનું જશે? સ્ત્રીનું જ જશે. તો અહીંયા કણાપસૂત્રની શું કામે વાત કરીએ? તો કે બે અંગિકાઓ છે સજીવોની અંદર એવી છે કે જેની અંદર પોતાનું ડીએનએ છે. બરાબર. આ તમે ભણી ગયા છો. હરિતકણની અંદર એક વલયાકાર ડીએનએ હોય આ રીતના, અને કણાપસૂત્ર છે એની અંદર પણ એના આધારકની અંદર આપણે જોઈએ તો વલયાકાર ડીએનએ હોય. બેની અંદર પ્લાઝમિડ ટાઈપનું આવું વલયાકાર ડીએનએ છે, ડબલ રિંગવાળું. આ ડીએનએ છે એ ડીએનએ હોય એટલે એ શું કહી શકાય કે જનીન. ડીએનએની ચોક્કસ લંબાઈને આપણે જનીન કહીએ. તો આ જનીનો હોય કે આ જનીનો હોય પણ આપણી અંદર આ અંગિકા હોતી નથી, પ્રાણી કોષની અંદર ફક્ત કણાપસૂત્ર જોવા મળે. તો ડીએનએના જે જનીન છે એ એના પછીની પેઢીમાં પણ આ કણાપસૂત્ર જાય. બરાબર. અને એના જનીનો એના એ જ જનીનો પાછા એમાં જાય, એમાં ક્યારેય કોઈનું મિશ્રણ રિકોમ્બિનેશન થતું નથી. તમને એવો બહુ ડીપમાં નીટનો કોઈ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે, ચેપ્ટર આપણા સિલેબસને રિલેટેડ જ છે, પણ તમને એવું પૂછે કે કયા પ્રકારના જે જનીન દ્રવ્ય છે એની કયા પ્રકારની અંદર જનીન દ્રવ્યમાં ક્યારેય પણ રિકોમ્બિનેશન નથી થતું, કોષ કેન્દ્રીય કે કણાભસૂત્રીય કે બંને કે એક પણ નહીં. તો કોષ કેન્દ્રીયમાં તો થાય, કોષ કેન્દ્રીય ડીએનએ એટલે જે રંગસૂત્રમાં છે એમાં તો પ્રજનન કોષનું નિર્માણ થયું હોય ત્યારે શું થાય? તો કે એની અંદર છે એ પેલું વ્યતિકરણ થાય. બરાબર. અને એને લીધે આવું પુનઃ સંયોજન થાય, રિકોમ્બિનેશન થાય, પણ આપલે થઈ જાય. પણ આમાં કોઈની આપલે થતી નથી, આમાં જેવું હોય એવું જ એના પછીની પેઢીમાં જાય. પણ એની આનુવંશિકતા છે એ કેમાંથી કેમાં જશે? તો કે ફલિતાંડમાં જે કણાપસૂત્ર હોય એમાંથી જ બાળક બનશે. તો માતા છે એનો અંડકોષ છે એ તો માતાનો હોય. બરાબર. ફલિતાંડનો જે કોષ છે એ પણ માતાના અંડકોષ જ હતો, એટલે માતામાંથી પુત્રને પણ મળે. એને બાળક જો પુત્ર બને તોય એના કણાપસૂત્ર જવાના, પુત્રી બને તોય એના જ કણાપસૂત્ર જવાના. તો માતા છે એ પુત્ર પુત્રી બેયને આપે, પણ પુત્ર પછી આગળ કોઈને આપી શકે નહીં, પણ પુત્રી છે એ ફરીથી પાછા એના પુત્ર પુત્રીને આપી શકે. આ ટાઈપની પેટર્ન હોય કે જેમાં સ્ત્રીમાંથી પુરુષ સ્ત્રીમાં જાય, પણ સ્ત્રી છે આગળના પછી પુરુષ છે એ કે જવા એનું વહન કરી શકતો નથી, પણ એની સ્ત્રી છે એ આગળની પેઢીઓ સુધી વહન કરે. મતલબ જે પહેલી માતા હશે, પ્રથમ માતા જેને આપણે આદિ માતા કહીએ, એની અંદરથી દુનિયાના તમામ વ્યક્તિઓ, પુત્રો પુત્રીઓ જેટલા પણ બન્યા છે આપણા બધાની અંદર કણાપસૂત્રનું જે ડીએનએ છે એ કેમાંથી આવેલું છે? આદિ પિતા જે કંઈ પણ હોય એમાંથી નથી આવ્યું, પણ કેમાંથી આવ્યું છે? આદિ માતામાંથી આવેલું છે. તો આ પ્રકારની આનુવંશિકતા કે જે કણાપસૂત્રી આનુવંશિકતા કે માઇટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ કહેવાય, એના વિશે જોયું. બરાબર. આ બધા પોઈન્ટ આપણે નથી આવતા, પણ જેનેટિકનો પાયો કહી શકાય અને આપણા પોઈન્ટને ડીપમાં સમજવા, એનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જરૂરી છે. હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ ક્રિસ ક્રોસ જે કીધું હતું ને, ક્રિસ ક્રોસ, અને એ જ રીતે ક્રિસ ક્રોસ ન હોય એને નોન ક્રિસ ક્રોસ તરીકે આપણે ઓળખીએ. આની અંદર બહુ ઇઝીલી યાદ રહી જેવા નામ છે, એક તો આપણે ભણી ગયા હોલેન્ડ્રિક, હોલેન્ડ્રિક જે પુરુષમાંથી પુરુષમાં જ જાય. બરાબર. કાન ઉપરના વાળને આપણે ભણ્યા હતા ને, નરમાંથી નરમાં જ જાય. અને બીજું છે હોલો જેનિક, આ છે એ માદામાં જ જાય, બધાય માદા જ હોય એમાં જ જાય. જો આ કણાપસૂત્રી નથી, કણાપસૂત્રી આનુવંશિકતામાં તો માદામાંથી નર ને માદા બેયમાં જઈ શકે. આ અમુક એવા છે
જે ખાસ કરીને આપણે કહીએ કે બ્રેસ્ટ કેન્સર સાથે સંકળાયેલા અને અમુક જે કંઈ બાબતો છે સ્ત્રીની બાબતો સાથે, એ માતામાંથી પુત્રીમાં, પુત્રીમાંથી એની પુત્રીમાં એમ જ જાય, કોઈ પણ નરમાં ન જાય. તો હોલેન્ડ્રિક એટલે નરની અંદરથી નરમાં, અને હોલોજેનિક એટલે ક્રમિક રીતે, પછી એક કોઈ પેઢીમાં ક્યાંય બદલે નહીં, એની લિંગ એક જ રહે, બરાબર. હવે આ જ રીતે આ ડ્રિક અને જેનિક શબ્દ પાછા આપણે લખી નાખીએ, આ ડ્રિક અને જેનિક પણ આગળ લગાડી દઈએ, થોડાક ડાયા કરી દઈએ, અને ડાયાજેનિક અને ડાયાન્ડ્રિક, ડાયાન્ડ્રિક, બરાબર. આની અંદર હોલેન્ડ્રિક તમને યાદ રહી ગયું હશે, પુરુષમાંથી પુરુષમાં. ડ્રિકવાળું અહીંયા નર હતું, તો અહીં માદા કરી દઈએ, માદામાંથી નરમાં જાય, નરમાંથી પાછું માદામાં જાય. જો આવ્યું ને ક્રિસ ક્રોસ, વિરુદ્ધ લિંગમાં જાય, માદા હોય તો નરમાં, નરમાં નરમાંથી માદામાં. પણ ડાયા જેનિક એટલે, તો કે અહીંયા માદા લીધું તો અહીંયા નર કરી દઈએ, બરાબર. અહીંયા જેનિકમાં માદા લીધું હતું તો અહીંયા નર કરી દીધું, નરમાંથી માદામાં અને માદામાંથી ફરીથી નરમાં. તો આ આપણને ક્યાં જોવા મળે? ક્રિસ ક્રોસ છે એ છેલ્લા ખાનામાં આપણે યાદ રાખ્યું હતું, બરાબર. છેલ્લું ખાનું એટલે કયું હતું? લિંગ સંકલિત પ્રછન્ન. તો આપણે શું ભણીએ છીએ? લિંગ સંકલિત પ્રછન્ન. રંગ અંધતા આ રીતે હોય, માદામાંથી નરમાં અને નરમાંથી માદામાં, કે નરમાંથી માદામાં, માદામાંથી નરમાં. તો કોઈ છે એની અંદર રંગંધતાનું વારસાગમન ક્રિસ ક્રોસ રીતે થાય. આપણે આની અંદર બે રોગ એવા છે, હિમોફિલિયા, એની અંદર પણ આ જ રીતે વારસાગમન થશે. તો નાના નાના પોઈન્ટ છે એ આપણે આની સાથે સંકળાયેલા જોયા. હવે આપણા ટેક્સ્ટબુકનો મુદ્દો જોઈએ. આ ખામી પેલા ચાર્ટમાં આપણે જોયું હતું કે પુરુષમાં વધુ અને સ્ત્રીમાં ઓછી, પુરુષો વધારે અસરગ્રસ્ત બને. શું કામે? તો કે પુરુષને એક જ એક સંરક્ષસૂત્ર હતું, સ્ત્રીને બે હતા. અને આ પ્રછન્ન ખામી છે, આપણે ત્યારે સમજાતા ફરીથી જોશું. પ્રમાણ કેટલું છે? 8%. તો આની અંદર તો કે અડધું નહીં પણ એનાથી ઓછું, આંકડો અડધો 4, પણ અહીંયા આપણે 0.4%. આ 8% અને 0.4%, એટલે રંગંધ પુરુષો વધારે હોય પણ રંગંધ સ્ત્રીઓ છે એ ઓછી હોય. આનું કારણ શું છે? તો કે કારણ છે એ આપણે જોઈએ હમણાં. આના દરેકે દરેક પોઈન્ટ છે ને એનું એનાલિસિસ કરી લઈએ, એટલે તમને એમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તમને આવડી જાય. હવે તમને ક્રોસ કરતા આવડે છે, આપણે અહીંયા એક્સ એક્સ અને એક્સ વાય વચ્ચે ક્રોસ કરીએ. રંગઅંધતામાં આપણે આ રીતે રાખીએ કે જો એક્સ એક્સ છે એમાં કલર બ્લાઇન્ડનેસ માટે આપણે સી રાખીએ, કેપિટલ સી, સ્મોલ સી. તો આ ખામી છે પ્રછન્નની છે, એકલું પ્રછન્ન કાંઈ કરી શકે નહીં, કેમ કે પ્રભાવી એની અસરને દબાવી દેશે. તો આ સ્ત્રી છે એને રંગંધતા નહીં હોય, પણ એ કેવી હશે? વાહક હશે. હવે જો બે કેપિટલ હોય, ખામી તો પ્રછન્નની છે એટલે કેપિટલવાળા એને કાંઈ કરશે નહીં, વાહકે નહીં હોય, રોગ પણ નહીં હોય, સામાન્ય હશે. પણ જો બે પ્રછન્ન જનીન છે, સ્મોલ સી ભેગા થઈ જશે, તો જ એ સ્ત્રી કેવી હશે? રંગ અંધ સ્ત્રી હશે. અહીંથી તમને ખબર પડી જશે કે સ્ત્રી છે એટલે લખીએ નહીં તો ચાલશે. હવે પુરુષની અંદર જોઈએ તો એક્સ વાય એમાં બે જ વિકલ્પ, કેપિટલ હશે તો કેવો હશે? સામાન્ય. પણ અહીંયા સ્મોલ હશે તો એ કેવો હશે? રંગ અંધ, બરાબર. તો પુરુષની અંદર જો આને આપણે કહેશું કે આને આપણે શું કહીએ? સમયુગ્મી પ્રભાવી. સમયુગ્મી પ્રભાવી છે એ સ્ત્રીમાં સામાન્ય બનાવે છે, સમયુગ્મી પ્રછન્ન છે થાય ભેગા તો જ એને રંગંધ બનાવે છે, અને વિષમયુગ્મી હોય તો પણ એને રંગંધ બનાવતા નથી પણ એને વાહક બનાવે. જે પુરુષની અંદર તમે જોશો કે એક જ છે, છતાં એને એ વિષમયુગ્મી છે તો એને રંગંધ બનાવે. ટૂંકમાં આની અંદર 3 શક્યતાઓ જોઈ, એમાંથી એક જ શક્યતા છે એ રંગંધ બનાવે. જ્યારે આની અંદર આપણે 2 શક્યતા જોઈ, એમાંથી એક શક્યતા રંગંધ બનાવે. તો આપણે કહી શકીએ કે આ 1/2 પ્રમાણ વધારે કહી શકાય ને આના કરતાં. તો એનું મેઇન કારણ આપણે શું કહી શકીએ? કારણમાં પૂછે, કારણ આપો કે પુરુષો કરતાં સ્ત્રીઓ ઓછી રંગંધ જોવા મળે. તો એનું કારણ શું? તો આપણે કહી શકીએ કે સ્ત્રીની અંદર 2 એક્સ રંગસૂત્ર છે, પુરુષમાં એક જ એક્સ રંગસૂત્ર છે. જો એક્સ રંગસૂત્ર ઉપર રંગંધતા માટે જવાબદાર જનીન આવેલું હોય
તો પુરુષ રંગંદ બને છે, જ્યારે સ્ત્રીની અંદર એક એક સંગસૂત્ર ઉપર રંગંદતા માટેનું જવાબદાર જનીન હોય તો એ રંગંદ બનતી નથી, કારણ કે બીજું એને મળતું રંગસૂત્ર છે એની ઉપર પ્રભાવી જનીન હોય તો એ આ પ્રછન્ન જનીનની અસર અભિવ્યક્ત થવા દેતું નથી. જ્યારે બે સંયુગની પ્રછન્ન ભેગા થાય તો જ સ્ત્રી રંગંદ બને એવી શક્યતાઓ ઓછી હોય, એને કારણે પુરુષ કરતાં સ્ત્રીમાં રંગંદ હોવાની શક્યતા ઘણી ઓછી છે. આ એકદમ સિમ્પલ છે, એમને યાદ રહી જેવું છે, બરાબર. હવે આની અંદરથી ક્વેશ્ચન કેવા પૂછે, સ્ત્રી ક્યારે રંગંદ બની શકે, અથવા રંગંદ સ્ત્રી હોય તો એની કેટલા ટકા સંતતિ આવીને, એ ટાઈપના ક્વેશ્ચન છે ને આમાંથી બહુ પૂછાય. તો તમને કોઈ પણ ક્વેશ્ચન આનો હોય આવડી જાય એના માટે આપણે એના જોઈ લઈએ. આપણે એની છ શક્યતાઓ જોઈએ. ધારો કે પુરુષમાં બે જ છે કા સામાન્ય ને રંગંદ, તો અહીંયા આપણે લખશું કે પુરુષ સામાન્ય, તો હવે એની સામે સ્ત્રી કેવી લઈએ, તો કે સ્ત્રીમાં ત્રણ શક્યતા, સ્ત્રી છે એ સામાન્ય પણ લઈ શકીએ, પુરુષ છે એ આજી સામાન્યવાળો જ રાખીએ એની આરે ત્રણ શક્યતા લઈએ, કે સ્ત્રી સામાન્ય હોય, સ્ત્રી છે એ વાહક હોય, અને સ્ત્રી છે એ રંગંદ હોય, બરાબર. અને હવે પુરુષ રંગંદ, તો એમાંય પાછી ત્રણ શક્યતા, સ્ત્રી છે સામાન્ય, સ્ત્રી છે વાહક, અને સ્ત્રી છે એ રંગંદ. હવે આની અંદરથી તમારે કોઈ પણ આવા ક્વેશ્ચન હોય ને એને કંઈ યાદ રાખવા ગોખવાની કાંઈ જરૂર નહીં, આપણને ખબર હોય એટલે આપણે જ્યારે પણ પ્રશ્ન આવે આપણે સીધું આ રીતનું ક્રોસિંગ કરીને રાઈટ આન્સર છે મેળવી શકીએ. પુરુષ સામાન્ય, એના જનીન બંધારણ આપણે દર્શાવીએ, એક્સ અને વાય, કેપિટલ સી એટલે સામાન્ય થશે, આમાં તો કે સ્મોલ સી એટલે રંગંદ થશે. હવે સ્ત્રી સામાન્ય, તો એક્સ એક્સ અને બે એની ઉપર કેપિટલ સી, વાહક તો એક એક ઉપર એક્સ ઉપર કેપિટલ ને બીજા એક્સ ઉપર સ્મોલ, રંગંદ તો બે ઉપર સ્મોલ, બરાબર. સેમ એ જ રીતે અહીંયા સામાન્ય વાહક રંગંદ એટલે આપણે લખી જ નાખીએ, બે કેપિટલ, એક કેપિટલ એક સ્મોલ અને બે સ્મોલ. હવે આની સંતતિ થાય તો એને કેવી શક્યતા રહી, એક એક પછી એક એક આપણે જોતા જઈએ. પહેલું, સામાન્ય પુરુષ અને સામાન્ય સ્ત્રી, બહુ ઝડપથી હવે તમે જોઈ શકશો, એક્સ વાય અને એનું ક્રોસ, હવે નિશાની નહીં કરું ખાલી આમ કરી દઉં, આ એક્સ એક્સ, આ કેવો છે સામાન્ય, આ પણ સામાન્ય. હવે તમે ખામી એક્સ સાથે સંકળાયેલી છે એટલે આપણે ખાલી જોઈએ કે આ એક્સ છે એ આની આરે જોડાશે તો એ કેવો થશે, બે કેપિટલ, એટલે આ કેવી હશે, સ્ત્રી સામાન્ય પુત્રી. આ આની સાથે જોડાશે તો પણ એને બે કેપિટલ જ મળશે, તો આ પુત્રી પણ કેવી, સામાન્ય. આ વાય છે, વાય સાથે તો સંકળાયેલું છે ને, અને એની સાથે એક્સ આવશે તો આ પુત્ર છે એ કેવો આવશે, એક્સ વાય, તો એક્સ છે એની સાથે કેપિટલ છે એટલે આ પુત્ર પણ કેવો, સામાન્ય. અને આની સાથે આ સંકળાશે, આ વાય સાથે આ એક્સ, તો પણ સેમ એ જ રીતે કેપિટલ વાય, આ પણ કેવો, સામાન્ય. જ્યારે માતા પિતા રંગઅંધ નથી હોતા, બરાબર, સામાન્ય માતા પિતા હોય, વાહકે નથી હોતી માતા, ત્યારે એના કોઈ પણ બાળકને રંગઅંધ થવાની શક્યતા નથી કે વાહક થવાની શક્યતા નથી. ક્વેશ્ચન એવો આવે કે ક્યારે કોઈ પણ પ્રકારનું બાળક રંગઅંધ કે વાહક ન હોય, તો માતા, તમને ચાર વિકલ્પ હોય, માતા સામાન્ય, પિતા સામાન્ય, માતા વાહક, પિતા સામાન્ય, પિતા રંગંદ, માતા સામાન્ય, એવા વિકલ્પ હોય, તો આપણે કયો યાદ રાખશું, આપણે એવું ગોખવાની જરૂર નહીં, સીધું આ રીતે કરી નાખીએ કે બધા જ સામાન્ય હોય, કોઈ વાહક એ ન હોય તો એની માતા હંમેશા સામાન્ય જ હોય અને પિતા એ સામાન્ય હોય, તો સામાન્ય માતા પિતાના બાળકો બધા સામાન્ય બન્યા. હવે એક બીજું કે વાહક માતા, અહીંયા આપણે ચેન્જ કરી નાખીએ, મમ્મી છે એ વાહક થઈ જશે. હવે આ હું ક્રોસ નહીં કરું, સીધું લખીશ તો એ તમને ખ્યાલ આવી જશે. મમ્મી વાહક મતલબ સ્મોલ સી, આની અંદર આપણે પેલું જોઈએ તો કેપિટલ કેપિટલ, આ કેવી થઈ ગઈ, પુત્રી સામાન્ય. હવે આને આપણે આની સાથે જોઈએ તો કેપિટલ અને સ્મોલ, તો આ કેવી થઈ, વાહક. હવે પુત્ર બનાવીએ, એક્સ અને વાય, વાય છે તો આ એક્સ ઉપર કેપિટલ એટલે પુત્ર થઈ ગયો સામાન્ય, પણ આ રીતે છે
તો એક્સ ઉપર સ્મોલ અને વાય, તો કેવો થઈ ગયો? રંગ અંત. જુઓ, પિતા સામાન્ય હોય, માતા વાહક હોય તો પુત્રીને કાંઈ નથી થતું, પુત્રનો વારો ચડી જાય, પુત્ર રંગ અંધ બની જાય. આ એને રંગ અંધ બનવા માટેનું જનીન કોણે આપ્યું? પિતાએ આપ્યું? તો કે નહીં, આ છે એ કોણે આપ્યું? માતાએ. લિંગ સંકલિત પ્રચ્છન્નખામી ક્રિસ ક્રોસ, માતા છે એ પુત્રને આપે, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 100% ટોટલ, એટલે 100% અસામાન્ય, અસામાન્ય એટલે 50% સામાન્ય, બરાબર, 25% વાહક અને 25% અસરગ્રસ્ત. તમને ટકાવારીમાં પૂછ્યું હોય તો આ રીતે કહી શકો. પુત્રી કેવી થઈ? તો કે પુત્રીમાં 50% પુત્રી સામાન્ય. બીજી રીતે એનાલિસિસ કરો, ખાલી પુત્રીને ધ્યાનમાં લઈને, તો કઈ રીતે કહી શકાય? બે પુત્રીઓ છે એમાંથી એક પુત્રી સામાન્ય અને એક વાહક, એટલે આપણે કહી શકીએ કે પુત્રી હોય તો 50% સામાન્ય બને અને 50% કેવી બને? વાહક બને. પણ પુત્ર છે તો પુત્રની અંદર 50% પુત્ર છે સામાન્ય અને 50% છે એ રંગંધ. જો આપણી ટેક્સ્ટબુકની લીટી આપેલી છે કે જ્યારે માતા વાહક હોય ત્યારે 50% છે એ રંગંધ બને, એવું કંઈક આપેલું છે, બરાબર. પણ એ કોનું જોવાનું? પુત્રનું. માતા વાહક હોય તો 50% પુત્ર, આ બેને ગણો તો 100%, પુત્રની વાત કરીએ તો આ બે પુત્ર એટલે 100%, એમાંથી એક બને તો 50% કહી શકાય. તો માતા વાહક હોય તો 50% પુત્ર રંગન બને, પણ માતા વાહક હોય તો એક પણ પુત્રી રંગન ન બને, પણ 50% વાહક બની શકે. સમજાઈ ગયું? તો તમને એમ પૂછે કે માતા જ્યારે વાહક હોય તો એની પુત્રી સામાન્ય હોવાની શક્યતા કેટલી? તો કે 50%. માતા વાહક હોય ત્યારે પુત્ર સામાન્ય હોવાની શક્યતા કેટલી? 50%. ખાલી પુત્રની જ વાત કરીએ. માતા વાહક હોય ત્યારે પુત્રી વાહક બનવાની શક્યતા માતા જેવી જ બનવાની? 50%. અને ખાલી પુત્રનું જોઈએ કે માતા વાહક હોય તો પુત્ર રંગંધ બનવાની? 50%. પણ સંતતિમાંથી પૂછ્યું હોય કે વાહક માતાની કેટલા ટકા સંતતિ રંગંધ થઈ શકે? તો 25%, 4માંથી 1, બરાબર ને. સામાન્ય કેટલી થઈ શકે? તો કે 50%. વાહક તો કે 25%. જુદી જુદી રીતે તમને આનું એનાલિસિસ છે એ કરી શકાય. હવે ત્રીજી શક્યતા, માતા છે, પિતા તો નોર્મલ જ છે, માતા રંગંધ. હવે માતાના બે એક્સ છે, સ્મોલ સી સ્મોલ સી, આને આપણે જોઈએ તો કેપિટલ સ્મોલ. તો આ પુત્રી કેવી? વાહક. હવે બીજી પુત્રી કેપિટલ સ્મોલ, તો આ પણ કેવી? વાહક. જેટલી પુત્રી થશે 100-100% પુત્રી વાહક જ થશે. જો માતા રંગંધ, તમને એવો પ્રશ્ન પૂછે કે ક્યારે કોઈ સ્ત્રીની બધી જ પુત્રીઓ છે એ રંગંધતાની વાહક હોઈ શકે? માતા સામાન્ય હોય, માતા વાહક હોય, માતા રંગંધ હોય કે પિતાનો એકાદો વિકલ્પ મૂક્યો હોય, તો આપણે કહી શકીએ પુત્રી બધી વાહક ક્યારે થાય? માતા રંગંધ હોય તો જ, કેમ કે એ એક જ આપે છે ને. માતા ગમે એક એક્સ આપે, જો વાહક હોય તો એ સામાન્ય એક્સ એ કદાચ આપી દે તો બધી પુત્રી ન થાય. આ આપ્યું હોય એ વાહક થાય, પણ આ આપે તો એને તો સામાન્ય થાય, પિતા સામાન્ય હોય એટલે. પણ જો એને બેયમાં આવી રીતનું હોય, મતલબ માતા રંગંધ હોય, તો બેમાંથી ગમે એ આપે, આ આપે કે આપે, પુત્રીને એક તો આપશે અને પિતા સામાન્ય આપશે, તો એ પુત્રી વાહક થશે. પણ અહીંયા આપણે પુત્રનું જોઈએ, પુત્રનો બધાનો બિચારાનો વારો ચડી જાય. જો માતા રંગંધ હોય, વાહક હતી તો એ 50% તો શક્યતા રહેતી હતી, હવે જ્યારે માતા છે રંગંધ હોય તો આવી જ બને. બધાય પુત્ર જુઓ, એક્સ સ્મોલ અને વાય, એટલે આ કેવો થયો? રંગંધ. આ છે એમાં પણ સેમ એ જ રીતે એક્સ સ્મોલ અને વાય, તો આ પણ રંગંધ. ક્યારે બધા જ પુત્ર 100% પુત્ર રંગંધ બને? તો કે જ્યારે એની માતા રંગંધ હોય ને, તો એનો કોઈ પણ પુત્ર બચે નહીં રંગંધતામાંથી, બધા જ રંગંધ બને. હવે એ જ રીતે સ્ત્રી છે રંગંધ બની જ નથી, હજી આપણે જોયું ને કે આમાં ક્યાંય સ્ત્રીનો તો વારો જ નથી આવ્યો. તો હવે બાકીના છે વિકલ્પ જોઈએ. સ્ત્રીને રંગંધ બનવા માટે તમે જોયું, પિતા કોઈ દિવસ સામાન્ય હોય તો ક્યારેય સ્ત્રી રંગંધ બને નહીં. આમાંથી કેટલાય ક્વેશ્ચન નીકળે
કેટલા એમસીક્યુ નીકળે જો આપેલી ત્રણ શક્યતા આપણે ચેક કરી બરાબર એમાં પહેલામાં તો આમાં પુત્ર પુત્રી બધાય સામાન્ય જ હતા બીજામાં આપણે જોયું તો જેટલા પુત્ર બન્યા એમાંથી 50% પુત્ર રંગંદ હતા અને 50% સામાન્ય હતા પુત્રી બની એમાંથી 50% સામાન્ય અને 50% વાહક હતી ક્યાંય પુત્રી રંગંદ નથી બની આમાં તો કે આની અંદર પણ પુત્રી છે 50% વાહક બની અને પુત્ર 100% રંગંદ બની પુત્રી હજી આ કોઈ શક્યતામાં રંગંદ બની નથી મતલબ કે જ્યારે પિતા સામાન્ય હોય પુરુષ સામાન્ય હોય તો એની પુત્રી ક્યારેય રંગંદ હોતી નથી પણ પુત્રીને રંગંદ બનવા માટે આ છે કે પિતા તો કેવા હોવા જોઈએ રંગંદ પિતા હોય ને તો જ પુત્રી છે રંગંદ બની શકે જો આ ખાસ અગત્યનો મુદ્દો રંગંદ પિતા હોય તો જ એની પુત્રી રંગંદ બનવાની શક્યતા રહે શક્યતા રહે બને જેવું નથી શક્યતા રહે આમાં તો ક્યાંય શક્યતા જ નથી તો સુકામે એનું કારણ એ તમે સમજી શકો એનાલિસિસ કરીએ એટલે તમને ખબર પડી જાય પિતા રંગંદ અને માતા છે એ સામાન્ય સોરી માતા સામાન્ય બધા કેપિટલ સી હવે આ બે ભેગા થશે તો એક ઉપર કેપિટલ અને એક ઉપર સ્મોલ તો આ કેવી થઈ વાહક આ અને આ ભેગા થશે તો પણ સેમ એ જ રીતે આમાં આ પણ વાહક જો પિતા રંગંદ હોય ને માતા સામાન્ય હોય ને તો બધી પુત્રી વાહક થાય પણ પુત્ર તો કે પિતા ભલે રંગંદ રહ્યા પણ પુત્રને વારસો આપશે નહીં અહીંયા કેમ કે ક્રિસક્રોસ છે પુત્ર હોય એને ન આપે પિતા પણ પિતા કોને આપે પુત્રીને આપી શકે જો એટલે જ પિતા રંગંદ હોય તો પુત્રીનો વારો ચડે બાકી થાય નહીં ક્રિસક્રોસ છે અને માતા હોય તો પુત્રનો વારો આવે તો અહીંયા આ વાય અને આ એક્સ કેપિટલ આ કેવો છે સામાન્ય અને આ છે અને આ સેમ એના જેવું જ છે એટલે આ પણ કેવો થશે સામાન્ય પિતા ભલે રંગંદ રહ્યા પણ એક પણ પુત્રને એ રંગંદ બનાવશે નહીં તો આ રીતે એની અંદર આવું પુરુષ નહીં આવે કે પિતા કેવા હોય તો પુત્ર ક્યારે રંગંદ છે એ સોરી માતા છે એ સામાન્ય હોય તો પિતા કેવા હશે તો પુત્ર રંગંદ નહીં થાય તો કે પિતા પણ કેવા હોવા જોઈએ સામાન્ય સોરી પિતા રંગંદ હશે તો એનો પુત્ર કોઈ દિવસ રંગંદ થશે સામાન્ય જ રહેશે બરાબર હવે બીજી શક્યતા અહીં આપણે તમે લખ્યું હશે છતાં આપણે અહીંયા લખી નાખીએ એટલે તમને યાદ રહે કે આની અંદર છે એ પુત્રી અને પુત્ર આની અંદર આપણે જોઈતું પુત્રી અને આમાં પુત્રી જે કંઈ પ્રમાણો આપણે જોઈએ ને કે 8% છે પુત્રી આવી આમાં 50% વાહક હતી ને એ તમે દરેક આની લાઇનમાં લખી નાખજો હું પાછું લખીશ તો વાર લાગશે કે આમાં 50% હતી આમાં સામાન્ય હતી આમાં વાહક પેલા સામાન્ય હતા પુત્ર પણ સામાન્ય હતા અને પુત્રી સામાન્ય હતી બરાબર એ જે કંઈ રેશિયો મળ્યો ને એ તમે લખી નાખજો અહીંયા આપણે જોઈએ આમાં આપણે જોયું કે પુત્ર કેવા હતા તો કે 100% સામાન્ય અને પુત્રી કેવી હતી તો કે પુત્રી છે એ 100% કેવી થઈ વાહક થઈ હવે પુરુષ રંગંદ અને સ્ત્રી વાહક એક્સ અને એક્સ એક્સ છે એ વાહક તો આ છે એમાં આપણે જોઈએ કે એક કેપિટલ અને એક સ્મોલ આની અંદર પણ બે સ્મોલ આવશે અને આમાં એક કેપિટલ વાય અને આને આની સાથે જોડો તો સ્મોલ અને વાય હવે આ કેવી સંતતિ બનશે તો કે બે એક્સ છે એમાં એક ઉપર રંગંદતાવાળું છે પણ બીજું છે એ પ્રભાવી એ એની અસર અભિવ્યક્ત થવા દેશે નહીં વાહક પુત્રી આમાં રંગંદ બની પહેલી જ વાર રંગંદ પુત્રી આની અંદર પુત્ર કેવો તો કે સામાન્ય અને આમાં પુત્ર કેવો રંગંદ જ્યારે ભાઈ બહેન બે રંગંદ હોય બરાબર ભાઈ બહેન બે રંગંદ હોય અને એના પિતાએ રંગંદ હોય તો માતા કેવી હશે આવા પ્રશ્ન પૂછે આપણે પહેલાં તો એમને સાંભળી એમ થાય કે એ આપણને કેમ ખબર પડે ભાઈ બહેન જો બે રંગંદ થયા આ પણ પુત્રી રંગંદ પુત્રે રંગંદ તો એના પિતા તો રંગંદ છે પણ એની માતા કેવી હોવી જોઈએ વાહક પિતા પુત્રને એક્સ નહીં આપે બરાબર તો એ એક્સ એને કેમાંથી મેળવવો જોઈએ માતામાંથી મેળવવો જોઈએ
પિતા છે એ પુત્રીને એક્સ આપશે, પણ બીજો એક્સ એને ક્યાંથી મેળવવો જોઈએ? માતામાંથી. એટલે એની મમ્મી વાહક હોય અને પિતા રંગંધ હોય તો જ સ્ત્રી રંગંધ થઈ શકે. ટેક્સ્ટબુકની લાઈન, ટેક્સ્ટબુકમાં છે કે સ્ત્રી રંગંધ ક્યારે હોઈ શકે? તો કે પિતા રંગંધ હોય, માતા વાહક હોય તો જ થઈ શકે. અને બે હોય તો બધે થવાના જ છે. એટલે આપણી ટેક્સ્ટબુકમાં ફક્ત આનો ઉલ્લેખ કર્યો, પણ આપણે આનું પણ જોઈએ. હવે વાહક રંગંધ, સામાન્ય અને રંગંધ અહીં આપણે લખીએ. 50% પુત્ર છે, 50% સામાન્ય, 50% રંગંધ. પુત્રી છે એ કેવી છે? તો કે 50% વાહક અને 50% રંગંધ, બરાબર. હવે આ તો આપણને ખબર પડી છે, બધે સ્મોલ સીટ છે. આની અંદર એ સી છે તો સ્મોલ છે, આમાં એ છે તો સ્મોલ છે. આનો એક્સ ને આનો એક્સ ભેગા થાય તો બેમાં સ્મોલ. એટલે પુત્રી કેવી? રંગંધ. છતાં આપણે એકવાર અહીંયા તમને ખ્યાલ આવી જાય, એક્સ વાય સ્મોલ, એક્સ સ્મોલ વાય, સોરી એક્સ સ્મોલ. આવી પુત્રી છે એક્સ બે સ્મોલવાળી, એટલે રંગંધ. આ બીજી પુત્રી તો એ પણ કેવી? રંગંધ. આ પુત્ર તો કે એ પણ રંગંધ, અને બીજો પુત્ર તો પણ રંગંધ. દરેક બાળકો રંગંધ હોય, 100% બાળકો રંગંધ હોવા માટે માતા પિતા કેવા હોવા જોઈએ? તો કે રંગંધ. એ જ રીતે 100% બાળકો સામાન્ય હોવા માટે પુત્રી છે, 100% પુત્રી સામાન્ય, અને 100% પુત્ર, મતલબ જેટલા હોય એટલા પુત્ર પણ કેવા? સામાન્ય. એ હોવા માટે મમ્મી પપ્પા બે સામાન્ય હોવા જોઈએ, અને 100% બાળકો, ટૂંકમાં આપણે અહીંયા 100% બાળકો લખી નાખો ટૂંકમાં તોય ચાલે. અને એ જ રીતે અહીંયા પણ તમે લખી નાખો કે 100% પુત્ર અને 100% પુત્રી, મતલબ 100% બાળકો છે એ રંગઅંધ હોવા માટે એની અંદર મમ્મી પપ્પા કેવા હોય? રંગઅંધ. મમ્મી પપ્પા બે રંગંધ હોય તો બધા બાળકો રંગંધ, મમ્મી પપ્પા બે સામાન્ય તો બધા બાળકો સામાન્ય, પણ બાકીની કન્ડિશનમાં જુદું જુદું રહે. આ બે આપણે રહી ગયા છે લખવાના, એ તમે લખી નાખજો. અથવા આપણે ઝડપથી લખી નાખીએ કે એની અંદર આ બે રહે તો પુત્રી સામાન્ય, અને આ આવે તો વાહક. એટલે આપણે લખશું કે પુત્રી છે 50% સામાન્ય, અને 50% કેવી થશે? વાહક થશે. જ્યારે પુત્ર છે વાય અને આ કેપિટલ તો સામાન્ય, અને વાય અને સ્મોલ તો રંગંધ. પુત્ર છે 50% સામાન્ય અને 50% રંગંધ. અને આની અંદર જુઓ તો કેપિટલ સ્મોલ એટલે પુત્રી છે 100% વાહક, અને પુત્ર છે તો એ 100% કેવા થશે? રંગંધ. પુત્ર 100% રંગઅંધ. તમને એમ થશે કે આ બધું લાંબુ શું કામ લખ્યું? આવું કંઈ પાકું કરવાનું નથી, સમજી ગયા? આ કંઈ ગોખવાનું નથી, આટલા ટકા અને આટલા. આ ખાલી એક સમજ માટે છે. આ તમને ક્રોસિંગ કરતા આવડે છે, ક્રોસિંગ કરી લ્યો એટલે તમે ત્યારે જવાબ આપી શકો. એકવાર સમજવાનું, મગજમાં ભરી રાખવાનું નથી, એકવાર સમજી લેવાનું. હવે આના ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ કે એની અંદર 100% સંતતિ છે એ રંગંધ બને. તો કે જ્યારે માતા પિતા બે હોય તો એ તો આપણને 100% પુત્ર ક્યારે રંગંધ હોય? કેવી પરિસ્થિતિમાં 100% પુત્ર રંગંધ હોય? તો જુઓ અહીંયા 100% પુત્ર સામાન્ય, આમાં 50% જ રંગ, આમાં 100% રંગંધ, બરાબર. એક પરિસ્થિતિ આ છે. આની અંદર પુત્ર છે એ 50% જ છે, પણ આમાં પુત્ર 100% રંગંધ છે. તો બે કન્ડિશન છે કે જેટલા પુત્ર જન્મે એ બધા રંગંધ જ જન્મે, જ્યારે માતા પિતા રંગંધ હોય ત્યારે, અને જ્યારે પિતા સામાન્ય હોય પણ માતા રંગંધ હોય, બરાબર. તો ગમે બેમાંથી એક આપે તો એ ગમે એ આપશે ને, એક તો આપશે એટલે એને રંગંધ છે એ બની જશે. એટલે આવી કન્ડિશનમાં જેટલા પુત્ર જન્મે એ હંમેશા કેવા હોય? તો કે રંગંધ જ હોય. હવે 100% પુત્રી ક્યારે રંગંધ હોય? તો કે 100% પુત્રીને આપણે બીજો કલર આપીએ, 100% પુત્રી રંગંધ. હવે ક્યાંય પણ તમને 100% પુત્રી રંગંધ જોવા મળશે? તો કે તમે અહીંયા ક્યાંય પણ જોશો તમને 100% રંગંધ પુત્રી નહીં જોવા મળે.
જેટલી પુત્રીઓ હોય એ રંગંદ બને એના માટે કેવી કન્ડિશન? તો કે બે રંગંદ હોય તો જ. હવે 100% પુત્ર સામાન્ય ક્યારે હોય? 100% પુત્ર સામાન્ય તો કે જ્યારે માતા પિતા બે સામાન્ય હોય. હવે ક્યાંય બીજે 100% પુત્ર સામાન્ય? તો કે બીજે પુત્ર 100% સામાન્ય આ કન્ડિશનમાંય આવે, ક્યારે? માતા સામાન્ય હોય, બરાબર. પિતા ભલે ગમે એવા હોય, માતા સામાન્ય હોવી જરૂરી છે. જો સ્ત્રી સામાન્ય હોય તો એના પુત્રને કોઈ દિવસ રંગંદતા આવે નહીં. પછી પિતા સામાન્ય હોય કે રંગંદ હોય, સમજી ગયા? એટલે પુરુષને જો રંગંદ ન બનવું હોય તો મમ્મી હંમેશા સામાન્ય રંગંદતાની બાબતે હોય એ જરૂરી છે. બાકીના ઓપ્શનમાં તમે જોઈ શકો 100% વાહક પુત્રી ક્યારે થાય? તો કે 100% વાહક પુત્રી જ્યારે એની માતા રંગંદ હોય અને પિતા સામાન્ય હોય તો જ 100%. કેમ કે આ આપે કે આ આપે, પુત્રીને બેમાંથી એક તો આપશે, આમાંથી તો આ જ આપશે, એટલે એક આ હશે ને એક આ હશે, એટલે બધી જ પુત્રી વાહક હશે. અને બાકી તમે જોઈ શકો છો કે પુત્રી 50% સામાન્ય અને 50% વાહક એ કઈ કન્ડિશનમાં? તો કે સામાન્ય પુરુષ વાહક સ્ત્રી. 50% સામાન્ય અને 50% રંગંદ એ કઈ સ્થિતિ? રંગંદ પુરુષ અને વાહક સ્ત્રી. તો 50% પુત્રી સામાન્ય હોવાની શક્યતા આમાંય છે, આમાંય છે. મતલબ કે જો પિતા સામાન્ય હોય, માતા વાહક હોય, પિતા રંગંદ હોય અને માતા વાહક હોય, માતા વાહક હોવી જોઈએ તો જ 50% પુત્રી સામાન્ય બની શકે. કેમ કે વાહક હોય એટલે માતામાં એક તો કેપિટલ હોવાનો જ, બરાબર. એટલે એક કેપિટલ હોય તો એને બીજો છે એ રીતનો મળી શકે. ટૂંકમાં આ બધું એનાલિસિસ એક જ વાર ભણવાનું, સમજવાનું કઈ રીતે થાય, અને પછી જેવો પ્રશ્ન પરીક્ષામાંથી ગમે એનું કોમ્બિનેશન પૂછે, એક વાર 2 મિનિટે ન લાગે, ફટાફટ તમે ક્રોસિંગ કરીને કહી શકો. તો આ થઈ ગયું રંગંદતા. આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે જ્યારે રંગંદ સ્ત્રી બનવા માટે હંમેશા એની માતા કેવી હોવી જોઈએ? તો કે એની માતા છે એ વાહક હોય અને પિતા રંગંદ હોય તો જ પુત્રી રંગંદ બની શકે, બાકી બની શકતી નથી. પણ વધારાની એક કન્ડિશન આપણે જોઈએ કે માતા પિતા બે હોય ત્યારે તો બને, પણ એ સિવાયની કન્ડિશન કઈ? તો કે માતા વાહક અને પિતા રંગંદ હોય તો. અને શું કામ એ પુરુષમાં વધારે જોવા મળે સ્ત્રી કરતાં એ પણ આપણે જોઈ લીધું. નેક્સ્ટ બીજો રોગ છે રહીમ, આપણે યાદ રાખ્યું હતું, એટલે કે હિમોફિલિયા. એનું બીજું નામ છે, આપણે એને ઇંગ્લિશમાં કહી શકીએ હિમોફિલિયા જ નામ છે, પણ એને બીજું નામ આપી શકીએ બ્લીડિંગ ડિસઓર્ડર, અથવા એને એક અન્ય નામ જે ટેક્સ્ટબુકની સાથે સંકળાયેલો પોઈન્ટ છે એમાં આપણે એને કહી શકીએ રોયલ ડિસીઝ. હવે હિમોફિલિયા એ શું છે? જો આપણે જે રોગ ભણવાના છે ને એમાં રુધિર સાથે સંકળાયેલા ઘણા રોગો આવશે. થેલેસેમિયા પણ રુધિર સાથે સંકળાયેલો, સિકલ સેલ એનિમિયા પણ રુધિર સાથે સંકળાયેલો, થેલેસેમિયા પણ, હિમોફિલિયા પણ રુધિર સાથે સંકળાયેલો. પણ આ છે ને એ રુધિર જામી જવાની ક્રિયા, અથવા આપણે કહીએ કે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલો રોગ છે. સામાન્ય રીતે શું થાય કે આપણને કોઈ પણ જગ્યાએ ઈજા થાય તો બહુ ઝડપથી રુધિર જામી જવાની ક્રિયા થતી હોય. સામાન્ય રીતે 5 મિનિટની અંદર રુધિર જામી જતું હોય. જો સખત બહુ મોટી ઈજા હોય, કોઈ અંગ કપાઈ ગયા હોય, ટુકડા થઈ ગયા હોય, તો થોડી વાર લાગે. પણ સામાન્ય એમ કહીએ કે આપણે જે કંઈ થતી હોય ઈજા, એમાં 5 મિનિટની અંદર, વધારેમાં વધારે 5 મિનિટ તો ન થાય, પણ એનાથી અંદરના ટાઈમમાં રુધિર જામી જવાની શક્યતા રહેતી હોય. પણ આની અંદર છે રુધિર છે, નાનો ઘાવ થાય, નાની ઈજા થાય તો એ રુધિર છે એ તમને, આપણે એમ લખેલું કે જામતું નથી, બરાબર. પણ આ બાબત છે એ ખાસ સમજવી અગત્યની, રુધિર જામી જવાની ક્રિયામાં વિલંબ થાય. આપણી ટેક્સ્ટબુકમાં એ શબ્દ નથી, નહીં તો જો નાનો ઘાવ થાય રુધિર ન જામે તો એ બાળક છે એને નાની એવી ઈજા થાય, સેજ જામ, પણ બધું જ રુધિર નીકળી જાય તો એ બહુ જ બાલ્યાવસ્થામાં મૃત થઈ જાય ને, બરાબર. આ લોકો વધારે લાંબુ જીવી ન શકે, મોટાભાગે એની
જે કંઈ કહીએ કે એના મૃત્યુનો દર ઊંચો હોય, પણ આવા લોકો છે એ અમુક છે દવાઓ સાથે એ માતા પિતા બની શકે એ ઉંમર સુધી જીવતા હોય એવું નથી, બરાબર? એટલે ખાસ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, એટલે આપણને એમ થાય કે આમાં તો એકવાર બ્લડ ક્યાંયથી સેજ વાગી ગયું તે પૂરું મૃત્યુ થઈ જાય એવું નથી બનતું. પણ રુધિર જામી જવાની ક્રિયામાં વિલંબ થાય, થોડું ઘણું વાગ્યું હોય અને જામી જવામાં 10 મિનિટથી પણ વધારે સમય હોય જાય તો એને ઘણું બધું બ્લીડિંગ થઈ જાય. બ્લીડિંગ થાય એટલે કે રુધિર વહી જાય એટલે બ્લીડિંગ ડિસઓર્ડર કહે છે. પણ જો મોટી ઈજા થઈ હોય ને અને જો 10 મિનિટ સુધી કે એનાથી વધારે સમય સુધી ન જામે તો એટલો બધો રુધિરનો જથ્થો નીકળી જાય કે એનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય, બરાબર? તો સામાન્ય સંજોગોમાં આપણે સામાન્ય માણસોને જે પરિસ્થિતિથી મૃત્યુ ન થતું હોય એને બદલે આવા વ્યક્તિઓને એવી પરિસ્થિતિથી મૃત્યુ થઈ જાય. એક પ્રશ્ન થાય કે આવી સ્ત્રીઓને ઋતુસ્ત્રાવ થતો હશે? આખું પછી ભણાવું, પણ તમને આવા જે પ્રશ્ન કદાચ મનમાં થઈ શકે, તો આવી સ્ત્રીને ઋતુસ્ત્રાવ થાય, તો ઋતુસ્ત્રાવ થાય તો શું થાય, કે બંધ જ ન થાય? તો મેં હમણાં તમને કીધું કે એવું નથી કે રુધિર જામે જ નહીં, જામવામાં વિલંબ થાય, બરાબર? આવી સ્ત્રીને હેવી બ્લીડિંગ થાય અને લોંગ ટર્મ બ્લીડિંગ થાય, મતલબ કે એને 8-10 દિવસ કે એનાથી વધારે બ્લીડિંગ થાય અને એને ખૂબ જ વધારે માત્રામાં બ્લીડિંગ થાય. એટલે મોટા ભાગે અમુક કિસ્સામાં અમુક દવાઓ ચાલુ હોય, અમુક કિસ્સામાં નસીબથી એ બચી શકે, પણ બાકી મોટા ભાગે નાની ઉંમરમાં જ એ મૃત્યુ પામી શકે, બરાબર? આવું બનતું હોય તો હવે આપણે શરૂઆત કરીએ કે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલ છે એટલે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ કે નાના ઘાવમાં પણ રુધિર જામે નહીં, મતલબ રુધિર અહીંયા શું સમજવાનું, ખૂબ વાર લાગે, વિલંબ થાય. હવે આ શું કામ આવું થતું હશે અને એને રોયલ ડિસીઝ શું કામ કહેવામાં આવે? પહેલાં તો આ રોગ આપણે ભણીએ છીએ કયો, તો કે આ ભણીએ છીએ આપણે લિંગ સંકલિત પ્રચ્છન્ન. આપણે બધા પ્રચ્છન્ન જ ભણવાના છે, લિંગ સંકલિત પ્રચ્છન્ન છે. અને લિંગ સંકલિતમાં આપણે વાય તો ક્યાંય ભણવામાં નથી આવતું, એટલે એક સંકલિત પ્રચ્છન્ન પણ આપણે એને ખામીને કહી શકીએ, બરાબર? હવે આ ખામી છે એ શું કામે થાય, આનું કારણ શું? તો કે આનું કારણ એ છે, પહેલાં તો લિંગ સંકલિત છે એનું બધું સમજી લે, પછી કારણ સમજી અને રોયલ ડિસીઝ શું કામે કહેવાય. હવે સ્ત્રી અને પુરુષ, હવે તમે સમજી શકો કે સ્ત્રી છે એની અંદર આપણે હિમોફિલિયાનો એચ રાખીએ, બરાબર? આ પ્રભાવી અને આ પ્રચ્છન્ન એચ. ખામી કઈ છે? તો કે પ્રચ્છન્ન. એકલો પ્રચ્છન્ન કંઈ કરી શકે નહીં, એટલે આવી સ્ત્રી કેવી હોય? વાહક. આને આપણે આમ પણ કહી શકીએ ને વિષમયુગ્મી, આ વિષમયુગ્મી. તો વિષમયુગ્મી ઘણી વખત આવા શબ્દો તમને પૂછે કે હિમોફિલિયા માટે વિષમયુગ્મી સ્ત્રી, ને તો તમને એમ થાય વિષમયુગ્મી શું હશે, આ બે સરખા નથી, વિષમ છે. તો વિષમયુગ્મી પરિસ્થિતિમાં એ શું છે? તો કે એ વાહક છે, એ વાહક છે. હવે સ્ત્રીની અંદર બે કેપિટલ છે, તો ખામી પ્રચ્છન્નની હોવાથી પ્રભાવી બે હોય તો કોઈ સવાલ જ નથી, એ સામાન્ય હોય. પણ સામાન્ય આને આપણે શું કહેશું? સમયુગ્મી. પણ કેવા? સમયુગ્મી પ્રભાવી અથવા પ્રભાવી સમયુગ્મી. તો એ કેવા હશે? સામાન્ય. અને આ છે જ્યારે સ્ત્રીની અંદર બે સ્મોલ આવે, બે પ્રચ્છન્ન આવે, ત્યારે એ કેવા કેવા છે? સમયુગ્મી પ્રચ્છન્ન. ત્યારે એને રોગ થશે, મતલબ અસર ગ્રસ્ત. પુરુષની અંદર જોઈએ તો પુરુષની અંદર XY આ છે હિમોફિલિયા માટેનો, એટલે એચ આપણે કહીએ. આ કેવો હશે? તો કે વિષમ યુગ્મી, એ સામાન્ય પુરુષ હશે. અને આ પણ વિષમયુગ્મી કહેવાશે. પણ વિષમયુગ્મી કેવો છે? આમ તો બે વિષમયુગ્મી છે, એટલે આમાં આપણે આ શબ્દ નહીં વાપરીએ, ખાલી આ રીતે જ જોશું. અને આની અંદર છે એક સ્મોલ આવશે તો પણ એ કેવો હશે? આ સામાન્ય. અને આ છે એ અસરગ્રસ્ત. સેમ પહેલાંની જેમ જ, રંગંધતાની જેમ જ. રંગંધતામાં એ પુરુષને વધારે શક્યતા રહે, એમ હિમોફિલિયામાં પણ પુરુષને વધારે શક્યતા રહેશે, સ્ત્રીને ઓછી રહે. એનું કારણ
કે કોઈ પણ લિંગ સંકલિત એક સંકલિત પ્રછન્ન છે ને, તો એક સંકલિત પ્રછન્ન હોય ત્યારે જો બે પ્રછન્ન ભેગા થાય ને તો જ સ્ત્રીને રોગ થાય, એક હોય તો પ્રભાવીની હાજરીમાં રોગ થતો નથી. એટલે આ રીતે છે. હવે કોઈ પણને બાળક કેવું થશે ને એ બધું હવે લાંબુ ઘણું બધું લખાણ થઈ જશે, મતલબ જરૂરી નથી. તમને આમાંથી કોઈ પણ કન્ડિશન પૂછ્યું હોય કે માતા છે એ વાહક હોય ને પિતા હિમોફિલિક હોય તો બાળક કેવું થશે, પણ મોટા ભાગે આની અંદર જે રોગગ્રસ્ત છે ને અસરગ્રસ્ત એ લાંબુ જીવે નહીં. આ અને આ, આ શું છે, લાંબુ જીવે નહીં. કારણ કે એની અંદર છે, સ્ત્રીની વાત કરી કે હેવી બ્લીડિંગ છે થાય, એને કારણે ઘણી બધી કન્ડિશન છે, એનિમિક કન્ડિશન એ ઉત્પન્ન થાય, એમાં કોઈક સ્ત્રી બચે પણ ઘણી સ્ત્રીઓ છે ત્યાં સુધીમાં મૃત થઈ જાય બાળકને જન્મ આપે પહેલાં. સાથે સાથે પુરુષમાં પણ એવું થાય કે ક્યારેક ને ક્યારેક એવી કોઈ પ્રોબ્લેમને કારણે એનું મૃત્યુ થઈ શકતું હોય. એટલે મોટાભાગે એવું નહીં કે કોઈ બચે જ નહીં, હોય પણ બહુ ઓછા, રોગગ્રસ્ત છે બહુ જીવતા નથી. પણ હવે જીવે કોણ, તો કે સામાન્ય પુરુષો અને સામાન્ય સ્ત્રીને વાહક સ્ત્રીઓ. વાહક સ્ત્રી ઘણી બધી હોય પણ એને ખબર ન હોય કે પોતે વાહક છે. તો આ પ્રકારની જે વાહક સ્ત્રીઓ છે એ વાહક સ્ત્રીની અંદરથી આ પુરુષની અંદર છે એ જઈ શકે. સામાન્ય રીતે આ આખી જે બાબત છે ને એની એને આપણે રોયલ ડિસીઝ સાથે શું કામે સાંકળીએ, તો કે રાણી વિક્ટોરિયા. રાણી કઈ? વિક્ટોરિયા. એ કેવા હતા? વાહક હતા. એને કંઈ રોગ નહોતો પણ એ પોતે વાહક હતા. અને એની આખી પેડિગ્રીનું એનાલિસિસ કરવામાં આવ્યું તો એની વંશાવળીનું પૃથ્થકરણ કરતા એના પેઢીઓમાં ઘણા બધા છે એ પુરુષો છે એ અસરગ્રસ્ત થઈ ગયા હતા. બરાબર, એની પેઢી દર પેઢીમાં પુરુષો ઘણાને આ રોગ હતો, પણ એનું મેઇન કારણ શું હતું, તો કે રાણી વિક્ટોરિયાથી ચાલતું આવતું હતું. વિક્ટોરિયા વાહક હતા એટલે પુત્રીઓ જે થઈ એ સામાન્ય કે વાહક બની, પણ પુત્રો બધે જે હતા ને એ બધા છે એ કેવા થઈ ગયા હતા, આવા એને અસરગ્રસ્ત થઈ ગયા હતા. તો આ રીતે આપણે એને કહી શકીએ કે આ પ્રકારની ખામી છે એ એની અંદર જોવા મળે. તો તમને પરીક્ષામાં કોઈ પણ આમાંથી કોમ્બિનેશન કીધું હોય કે માતા સામાન્ય હોય ને પિતા હિમોફિલિક હોય, કે પિતા હિમોફિલિક હોય ને માતા વાહક હોય, તો હવે તમે કોમ્બિનેશન કરી શકો. એટલે એમાં આપણે ટાઈમ છે વેસ્ટ નહીં કરીએ. આની અંદર મેઇન પોઈન્ટ છે કે શું કામ એવું થાય કે રુધિર જામતું નથી. હિમોફિલિયા છે એની અંદર એવું શું થાય કે રુધિર છે જામે નહીં? તો એના માટે જે બે તમે રુધિર જામી જવાની ક્રિયા માટેના 13 કારકો ભણી ગયા, 13 કારકો. બરાબર, આ બધા શું હતા? વિશિષ્ટ પ્રકારના પ્રોટીન હતા. આ 13 કારકો શું હતા? કોઈ કેલ્શિયમ ને એવું હતું પણ મોટાભાગના એની અંદર પ્રોટીન હતા. તો હવે એમાંના 8 નંબરનો કારક, કારક કયો? 8 નંબર અને 9 નંબર, જેને તમે રોમનમાં દર્શાવતા હતા. અને રોમનમાં આપણે 8 દર્શાવીએ છીએ, 6, 7 અને 8, અને 9 દર્શાવીએ ત્યારે આ 10ની આગળ 1. બરાબર, આ રીતે એના નામ પણ તમને યાદ હશે, ન હોય તો લખી નાખજો. એ એચ જી 8મા નંબરનો કારક છે, એ એચ જી, અને એનું ફૂલ ફોર્મ હતું એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. અને તમે જાણો છો ગ્લોબ્યુલિન શું છે? પ્રોટીન. એન્ટી હિમોફિલિક છે ને, હિમોફિલિયા સાથે સંકળાયેલું. તો આ જ્યારે હોય ત્યારે એન્ટી હિમોફિલિક છે, હિમોફિલિયા થવા દે નહીં. પણ કોઈ કારણથી જનીનમાં ખામી આવી જાય તો આપણી અંદર આ એએચજી ન બને, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન ન બને. આ શું છે? એક જાતનું પ્રોટીન છે, અને આને આપણે એકલ પ્રોટીન કહીએ, સિંગલ પ્રોટીન, મતલબ આ એકલ પ્રોટીન તરીકે આપણી ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ છે ને, એ એકલ પ્રોટીન. બીજું કે આની અંદર જે 9મો નંબર હતો ને એનું નામ છે ક્રિસ્ટમસ કારક. ક્રિસમસ કારક ને ક્રિસ્ટમસ કારક, તમને ખબર હશે કે આ નામકરણ છે એક જે વ્યક્તિને આવી ખામી હતી ને એ હોસ્પિટલાઇઝ થયો અને પછી એના વિશે સંશોધન થયું અને એમાં જે ખામી જોવા મળી, જે કારક નહોતો, એ વ્યક્તિને પૂછ્યું તારું નામ શું, તો કે ક્રિસ્ટમસ, તો એના ઉપરથી આનું નામ ક્રિસ્ટમસ કારક છે પડ્યું. આ સિંગલ પ્રોટીન છે, એકલ પ્રોટીન કહે. અને આ એકલ પ્રોટીન શું કામે ન બને? બરાબર,
તો આપણે યાદ રાખવાનું ફી, ફી લિયા. પણ ફી એટલે ક્યાં ધોરણની ફી? બારમાની ફી આપણે યાદ રાખવાની. અત્યારે આપણે બારમાની ફી ભરી છે અને પૂરેપૂરી વસૂલ કરવાની છે. ફી યાદ રાખવાની, આ એક્સ્ટ્રા છે ફી. આમાં હિમો ફી લિયા, બરાબર. તો ફી છે કેની? બારમાની. બારમા પણ ક્યાં છે? સોરી, આને યાદ રાખતા બીજું તમને હું કહીશ. અત્યારે ખાલી આપણે એમ જ યાદ રાખશું કે આ જે એક સંકલિત છે સોરી, અને એની અંદર જો ખામી હોય, જનીનના ક્રમ અત્યારે યાદ નહીં રાખે, ખામી હોય તો આ કારક ન બને, આ એકલ પ્રોટીન ન બને. તો એ આપણી બુકમાં છે કે એક વાક્યમાં થોડું એનું ગુજરાતી છે એ થોડું અર્થઘટન જુદું કરેલું છે કે એને કારણે જે આખી પ્રક્રિયા છે એકલ પ્રોટીનની ખામીને કારણે જે સાંકળ પ્રક્રિયા કે એવું કંઈક ઉલ્લેખ કરેલો છે, મને એક્ઝેક્ટ શબ્દ યાદ નથી, પણ એ શું છે? કાસ્કેડ પ્રક્રિયા. કાસ્કેડ પ્રક્રિયા એટલે શું? તો કે તમને જેવી કણો જે ભણાવવાનું છે ને એમાં આવશે. કાસ્કેડ પ્રક્રિયા ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં આપણે સાદી ભાષામાં કહીએ તો સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ થતી હોય ને, ઘણી બધી તમે ભણી ગયા છો, પેલું ગ્લાયકોલિસિસ ને ક્રેપ્સ ચક્ર, એક સ્ટેપ થાય તો જ બીજું થાય. રુધિર જામી જવાની ક્રિયા પણ એક જાતની કાસ્કેડ પ્રક્રિયા છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા હોય કે એક સ્ટેપ થાય તો જ આગળનું સ્ટેપ થાય. આ ટાઈપની પ્રક્રિયાને શૃંખલાબદ્ધ પ્રક્રિયા ગુજરાતીમાં શું કહીએ? શૃંખલાબદ્ધ પ્રક્રિયા. તો એ કાસ્કેડ પ્રક્રિયા કહી શકાય. એનું ઇંગ્લિશ મીડિયમમાં બરાબર આપેલું છે, પણ આપણે કંઈક ગુજરાતીમાં એ કંઈ આમ સમજાય નહીં એવું બધું સમાન જ આપેલું. એકલ પ્રોટીન છે એ આવી પ્રક્રિયા છે, એને અસર કરતું હોય અને આ પ્રોટીન ન બને ત્યારે એ પ્રક્રિયા છે એ વિલંબમાં પડી જાય, બહુ લેટ થાય, અને એને કારણે એ વ્યક્તિ છે એને આવી રીતના મૃત્યુ પણ થઈ શકે વધારે ઈજાને કારણે, અને પરિણામે આ ખામી છે એને આપણે બ્લીડિંગ ડિસઓર્ડર તરીકે ઓળખીએ. તો મેઇન પોઈન્ટ છે આમાંથી કયા યાદ રાખવાના, કયા કારક ન બને, કોની સાથે સંકળાયેલું? એક્સ લિંગ સાથે. એક્સ સંકલિત કેવી ખામી? તો કે બધી ભણીએ છીએ પ્રચ્છન્ન છે. અને ક્યા કારક ન બને? આઠમો ને નવમો. આઠમો કયો? આઠમાનો અ, એન્ટી હિમોફિલિકનો અ, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન ન બને. નવમો ક્રિસ્ટમસ કારક ન બને. આ ન બને, સિંગલ પ્રોટીન ન બને એટલે જે શૃંખલાબદ્ધ પ્રક્રિયા છે અવરોધ આવે, અને એને પરિણામે રુધિર છે એ નાનો ઘાવ થાય તો પણ જામે નહીં, પણ મોડું મોડું જામે, બહુ વિલંબમાં, અને એને કારણે ઘણીવાર થોડો મોટો ઘાવ હોય કે આંતરિક બાબતોમાં ઘણું મોટું નુકસાન પહોંચી જાય, એટલે એની અંદર છે યોગ્ય સારવાર ન હોય, રેગ્યુલર દવા ચાલુ ન હોય તો બહુ લાંબુ જીવે નહીં. અને આ ખામી છે એ રાણી વિક્ટોરિયામાં હતી, એ વાહક હતા મતલબ કે, અને એની અંદરથી એની આખી પેઢી દર પેઢી ઉતરી આવતી હતી, એટલે રાણીને કારણે રોયલ ડિસીઝ કહેવામાં આવે. અને આની અંદર છે પુરુષો કરતા, પુરુષો છે એને વધારે હોય, સ્ત્રીઓને પ્રમાણ ઓછું છે, કેમ કે એક સંકલિત છે પ્રચ્છન્ન ખામી એટલા માટે, બરાબર. તો આ પોઈન્ટ છે, એના પછી આપણે બે રંગંધતા જોઈ લીધો, હિમોફિલિયા જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે દૈહિક પ્રચ્છન્ન ખામીઓ ત્રણ જોઈ, અને પછી છેલ્લો મુદ્દો જે ચેપ્ટરનો કહી શકાય એ જે રંગસૂત્રી અનિયમિતતાઓ વાળો જોઈ લેશું, એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આપણું ચેપ્ટર હવે એન્ડ તરફ જાય છે, બરાબર. અહીં સુધી રાખીએ.